મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે કાર્યશીલ ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એચીવર એવોર્ડ્સનું આયોજન કરવામાં આવ્યું હતું છેલ્લા અગિયાર વર્ષથી ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યું છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે બારમા વર્ષે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ઉષાબેન જોશીની સ્મૃતિમાં ઉષા પર્વનું આયોજન કર્યું હતું અને વિવિધ ક્ષેત્રે રહેલ ચોત્રીસ જેટલી મહિલાનું સન્માન કરવામાં આવ્યું હતું બારમું એડિશન ઉદ્ગમ અવોર્ડ્સનું છે ઉષા પર્વ છે નારી શક્તિની જેટલી અચિવમેન્ટ્સ છે એ લોકોનું જે કોન્ટ્રીબ્યુશન છે અને આપણી સૃષ્ટિ બનાવનાર આપણી સૃષ્ટિનું સર્જન કરનાર જે નારી છે એની વિમેનહૂડનું એની સ્પિરિટ ઓફ વિમેનનું આ જે સેલિબ્રેશન હતું અને જ્યારે આજે એનું બારમું એડિશન છે અને એવા એવા વિમેનને ડિફરન્ટ અચિવર્સ ફ્રોમ ડિફરન્ટ ફિલ્ડને અવોર્ડ આપ્યો છે દેટ ઇટ સેલ્ફ શોઝ કે આ અવોર્ડ કેટલા ટ્રાન્સપેરન્ટ છે કેટલા જેન્યુન છે અને કેટલું બધું ડ્યુ ડિલિજન્સ કર્યા પછી એક એક વિમેનને ડિફરન્ટ ક્ષેત્રે જે લોકોએ અચીવમેન્ટ કર્યા છે તે લોકોને આ અવોર્ડ્સ મળ્યા છે

और राष्ट्र ऋषि भारत रत्न नाना जी देशमुख जी के मार्गदर्शन में चित्रकूट को केंद्र बांधकर 50 किलोमीटर की परिधि में आने वाले 500 सौ गाँव में जो भी महिलाएं हैं उनको स्वावलंबी बनाने के लिए जो काम हम लोगों ने किया है जनता की पहल और पुरुषार्थ के आधार पर उसके कारण आज हमें यह सम्मान उद्गम चैरिटेबल ट्रस्ट के द्वारा मिला મેં બહુત બહુ ધન્યવાદ દેતી હું શ્રી મયુર જોશીજી કોઈ ટીમ કો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે છેલ્લા બાર વર્ષથી મહિલાઓને સન્માન કરવાનો કાર્ય કરીએ છીએ અને આજે ડૉક્ટર કિરીટ સોલંકી અમદાવાદ પશ્ચિમના સાંસદ મુખ્ય મહેમાન તરીકે હતા એની સાથે છ વિશેષ અતિથિ હતા શ્રીમતી રીટા પટેલ શ્રી ચિરંજીવ પટેલ શ્રી પંકજ મોદી શ્રી લીમતાંગ એ સૌ અતિથિ વિશેષ તરીકે આ કાર્યક્રમમાં આવ્યા હતા અને આજે આ કાર્યક્રમમાં પૂરા ભારતભરની ચોત્રીસ બહેનોનું સન્માન કરવામાં આવ્યું જેમાં સમગ્ર ભારત અને વિશ્વના બીજા દેશોમાંથી પણ અમને મહિલા સન્માન માટેના નોમિનેશન્સ આપવામાં આવ્યા હતા અને એમાંથી અમારી જ્યુરીએ પસંદ કરેલા ચોત્રીસ બહેનોને આજે સન્માન માગવામાં આવ્યા એમાંથી નેવું ટકા બહેનો એવા હતા કે જેમને કોઈપણ ક્ષેત્રમાં પ્રથમ વખત સન્માન મળી રહ્યું છે સૌથી ઉંમરલાયક વ્યક્તિ હતા ચોર્યાસી વર્ષના સોનીબેન ગોહિલ જે આપણું ભાતીગઢ લીપણનું કામ કરી રહ્યા છે એમને અમે આજે સન્માન્યા છે